સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા વિવિધ કાર્યક્રમો આપવામાં આવ્યા છે, જેના ભાગરૂપે ભરૂચમાં કાર્યરત ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ પ્રોટેક્શન કાઉન્સિલ દ્વારા પણ વિવિધ સંસ્થાઓના સહયોગથી સફાઈ અભિયાન સાથે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના જાડેશ્વર નેશનલ હાઈવે 48 ઉપર આવેલ નર્મદા પાર્કમાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત સફાઈ અભિયાન સાથે વૃક્ષારોપણનું આયોજન ભરૂચમાં કાર્યરત ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ પ્રોટેક્શન કાઉન્સિલ તથા લાયન્સ ક્લબ અને નર્મદા કોલેજની વિદ્યાર્થીઓ દ્વારા વરસતા વરસાદમાં પણ એક અનોખું અભિયાન સફળ બનાવવાના પ્રયાસમાં કરવામાં આવ્યા હતા, જેમાં નર્મદા પાર્કના નર્મદા નદીના કાંઠે જાહેરમાં પડેલો કચરો ઉઠાવી સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. સાથે જ પર્યાવરણ બચાવવાના સંદેશ સાથે નર્મદા પાર્કના નદીના કાંઠા ઉપર ભવ્ય વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું અને નર્મદા પાર્કમાં લોકો બેસી શકે તેવા બે બાંકડાઓ પણ મૂકવામાં આવતા આખરે વિવિધ સેવાભાવી સંસ્થાઓ પણ સ્વચ્છતા હી સેવા પખવાડિયામાં જોડાઈ અને પોતાના સોસાયટી વિસ્તાર, શેરીઓ, ગલીઓ અને વિસ્તારોને હંમેશા સ્વચ્છ રાખે તેવા સંકલ્પ સાથે આયોજન કરવામાં આવ્યું હતું. નેશનલ હ્યુમન રાઇટ્સ પ્રોટેક્શન કાઉન્સિલના ડોક્ટર ટીએમ ઓનકાર, હસમુખ દિલવાડિયા, હિનાબેન સહિત લાયન્સ ક્લબ તથા નર્મદા કોલેજની વિદ્યાર્થિનીઓ ખાસ ઉપસ્થિત રહી હતી અને તેમનો ઉત્સાહ વધારવા માટે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ પ્રોટેક્શન કાઉન્સિલ દ્વારા તેઓને વિશેષ પ્રમાણપત્ર એનાયત કરી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને લોકો પણ ઉત્સાહ અને ઉમંગ સાથે સ્વચ્છતા હી સેવા અભિયાનમાં જોડાય તેવી અપીલ પણ કરી હતી. ને અમે લોકો નર્મદા કોલેજ ઓફ મેનેજમેન્ટના સ્ટુડન્ટ્સ છે. અમારી કોલેજે એક પ્રોજેક્ટ સ્ટાર્ટ કરેલ છે, પ્રોજેક્ટ ભરૂચ કરીને, જેનો મોટિવ એ જ છે કે અમે લોકો ભરૂચને સાફ રાખીએ અને એના માટે અમે લાયન્સ ક્લબ ને ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ પ્રોટેક્શન કાઉન્સિલને થેન્ક યુ, બહુ આભારી છે અમે લોકો કે તમે લોકો અમને ઓપોર્ચ્યુનિટી આપી. થેન્ક યુ. ઘણી બધી એનજીઓના સાથે અહીંયા નર્મદા ગાર્ડન ખાતે ટ્રી પ્લાન્ટેશન અને સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ આજે રાખવામાં આવ્યો હતો. મોર દેન 100થી વધારે લોકોએ આમાં યોગદાન આપ્યું હતું. 25 ટ્રીઝનું અહીંયા પ્લાન્ટેશન કર્યું હતું અને ઘણો બધો કચરો, પ્લાસ્ટિકની બોટલ્સ ને બધું કલેક્ટ કરી અને અમે ડસ્ટબિનમાં એક જગ્યાએ એકત્રિત કર્યું હતું. ઘણો બધો કચરો, જે ખરાબ કચરાને બહાર કાઢી અને પ્રોપર એની જગ્યાએ અમે એ કર્યો હતો. લાયન્સ ક્લબ ઓફ ભરૂચ બીજી તારીખે પણ આવો જ એક પ્રોગ્રામ રેલવે સ્ટેશન પર કરવા જઈ રહ્યું છે અને હર હંમેશા આવા પ્રોગ્રામ કરતો રહ્યું છે. તે દરેક એનજીઓને લાયન્સ ક્લબ ભરૂચ તરફથી હું અલ્પેશ પટેલ બધાનો આભાર વ્યક્ત કરું છું અને અમારા દરેક પ્રોજેક્ટમાં તમે અમારો સાથ અને સહકાર આપતા રહેજો એવી અપેક્ષા. જો ઇસ ટાઈમ કે અંદર અપન લોકો બહુ જ્યાદા ઇસ ચીજ કી જરૂરત હૈ કે પ્લાન્ટેશન જિસ તરીકે સે કન્ટ્રી કા ડેવલપમેન્ટ હો રહા હૈ ઓર વો ડેવલપમેન્ટ કે સાથ કે અંદર પ્લાન્ટેશન બિલકુલ રુક ગયા હૈ તો વાકઈ મેં દેખા જાય તો એજિટેશન કે લીએ બહુ બડી પ્રોબ્લમ હો ગઈ હૈ ઓર યે જાગૃતતા જો હૈ વો હોને કે લીએ બહુ જરૂરી હૈ ઓર ઇસ તરીકે સે ડોક્ટર ઓમકાર કો બહુ બહુ બધાઈ હો ઇસ મેટર કે ઉપર કે ઉન લોકો ને યે શિવર ઓર્ગેનાઇઝ કરાયા હૈ ઓર ઇસમે નર્મદા કોલેજ, લાયન્સ ક્લબ ઓર IHRPC સભી ઓર્ગેનાઇઝેશન ને પાર્ટિસિપેટ કિયા, સબને અપના કન્ટ્રીબ્યુશન દિયા હૈ ઉસકે લીએ બહુત બહુત ધન્યવાદ. ઇસ અવેરનેસ કે લીએ ડોક્ટર ઓમકાર કો બહુત બહુત શુભકામનાએ, બહુત બહુત પ્રેરણાએ, ધન્યવાદ. We'll be right back.
ઓકે.